નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આ એક ડોગી છે જે મને રસ્તામાંથી મળ્યું છે અને એમને અહીંયા વાગ્યું પણ છે, તમે જોઈ શકો છો. અને મેં એવો વિચાર કર્યો છે કે આ કૂતરાને હું અડોપ્ટ કરું. આઈ ગેસ ફિમેલ છે ડોગી, અને આને આજથી હું અડોપ્ટ કરું છું અને આને મોટી કરવાની જવાબદારી મારી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો ઘરે જવાના, તમને તમારું ઘર મળી ગયું છે. આજે તમને હું મારા બંને ગલુડિયાઓ વિશે જણાવું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આજે હું તમને મારા બંને ગલુડિયાઓ વિશે જણાવીશ. અરે બસ બસ શાંત, જણાવું છું. આજે હું તમને, અરે બેલા, આજે તમને હું મારા બંને ગલુડિયાઓ વિશે જણાવું. બેલા, જોયું તો આજે હું તમને મારા બંને, અરે બેલું શાંત રે. આજે હું તમને મારા બંને ગલુડિયાઓ વિશે જણાવીશ. એકનું નામ છે બેલા અને એકનું નામ છે જોની. તો શરૂઆત કરીએ આપણે બેલાથી. બેલાને જ્યારે બેલા શાંત રહે, આને લઈ જા પેલા તું ભાઈ. જાય છે. અરે જાય છે. તો આ તમે આ સ્ટોરી જોવો છો ને, આ અમારો બિચારો ડાયો બહુ હેરાન થાય. બેલા ચપ ચપ, ચાલો જાઓ જોની, જાઓ. બેલા આજો આ બિસ્કિટ. બેલા બિસ્કિટ, એક વાત કહું, અમારી બેલા આને એટલો આ બની. બેલા ઇઝ નોટ લિસનિંગ એટ ઓલ. તો અમારી બેલા અમારા જોનીને એટલો ત્રાસ આપે છે કે શું વાત કરું. શરૂઆતમાં જ્યારે હું બેલાને લાવ્યો ત્યારે બેલા એટલી શાંત, સિમ્પલ, સોબર હતી કે જેની કોઈ વાત નથી. તો બેલાથી અત્યારે જોની નારાજ છે અને પોતે વિચારે છે કે ભાઈ હવે હું શું કરું. ભાઈ આ શાંત રે, ચોપ, તારે સમજવું જોઈએ ને. હા, તું મોટો છો ને, અહીંયા જો તું મોટો છો ને, તારે સમજવું જોઈએ કે નહીં. હે, એ બેન છે, જવા દેવાની. અને શું કીધું બેન, શું કીધું જોની, એ બેન છે ને, જવા દેવાની. જા રમવા, જા જા રમવા. તો આવી ગઈ છે આપણી બેલા. હવે બેલાને જ્યારે હું શરૂઆતમાં લાવ્યો ત્યારે બેલા એટલી શાંત, સિમ્પલ, સુશીલ હતી જેની તમે વાત પૂછો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આ એક ડોગી છે જે મને રસ્તામાંથી મળ્યું છે અને એમને અહીંયા વાગ્યું પણ છે, તમે જોઈ શકો છો. અને મેં એવો વિચાર કર્યો છે કે આ કૂતરાને હું અડોપ્ટ કરું. આઈ ગેસ ફિમેલ છે ડોગી, અને આને આજથી હું અડોપ્ટ કરું છું અને આને મોટી કરવાની જવાબદારી મારી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો ઘરે જવાના, તમને તમારું ઘર મળી ગયું છે. અને અત્યારે બેલા તમે જોઈ શકો છો શાંત બેઠી છે મારી સાથે. બટ એક્ચ્યુઅલ રૂપ તમારે બેલાનું જોવું હોય તો ચાલો મારી સાથે.
જાય અમુક તો નહીં. હા ફાઇનલી જેમ તેમ પકડાણી વેલા મુકતાનું. પોતે થાકી ગયો એક વાર બેલા ભાગે. અરે યાર એક વાર બેલા ભાગે પછી એને પકડવું મુશ્કેલ છે. મુશ્કેલ પીપા પકડીને લાય. જોની ના ફ્રેન્ડ ને તમને મળાવું લેક્સી. જોની લેક્સી ભાઈ આવી જા. આ છે લેક્સી જે જોની ની સુંદર મજાની ફ્રેન્ડ છે. બંને સાથે રમતા હોય છે. ફાઇનલી વરુણે પકડી લીધી છે બેલાને. બેલાને હું કમ્પ્લીટ લોકડાઉનમાં લાવ્યો હતો. વરસાદની સિઝન હતી. બેલા મને રોડ પર મળી ગઈ ત્યારે બેન એટલા ડાયા હતા ને અત્યારે એટલો ત્રાસ આપે છે, એટલો હેરાન કરે છે જેની કોઈ હદ નથી. બટ બેલા અમારા ઘરની લાડકી દીકરી છે. અમે એને બહુ પ્રેમ કરીએ છીએ. એના નખરા અમે બહુ સહન કરીએ છીએ. અને આ દીકરી વગર અમને પોતાને ગમતું નથી. અને બેલા જ્યારે આવી ત્યારે એના શરીરમાં કીડા હતા. અમે 4-5 વખત બારડોલી નવસારીમાં એનું ડ્રેસિંગ કરાવ્યું. બધા કીડા શરીરમાંથી કાઢ્યા. અને સ્ટાર્ટિંગમાં બેલા ઓવેરે બેલા સ્ટાર્ટિંગમાં બેલા જૂન જોની વચ્ચે જરા પણ બનતું ન હતું. બેલાને જોઈને જૂન જોની ભાગતા હતા. અને બેલાને ખાસ અમારે રાખવાનું કારણ એ હતું કે જૂનની અમારો એક ડોગી હતો એનું ડેથ થઈ ગઈ. જૂન બહુ ડાયું અમારું કૂતરું હતું. એના ગયા પછી અમને પત્તાને બહુ દુઃખ લાગ્યું. બહુ ટેન્શનમાં અમે લોકો આવી ગયા હતા. બટ બેલાના આવ્યા પછી એ બધી પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગઈ. બેલા તો અહીંયા બેલા. અરે અહીંયા. અને આનો ત્રાસ એટલો છે કે હું એક્સપ્લેન જ ન કરી શકું. એટલો ત્રાસ છે આ બેનનો. નખરા એટલા છે, એટલી હેરાન કરે છે અમને. બટ આના વગર જરાય અમને ગમતું નથી, ફાવતું નથી. ઊભી રહે બેલા. ઊભી રહે. હવે માં દીકરી. હા માં દીકરી. હા માં ડાઈ છો દીકરી. દીકરીમાં ડાઈ છો. હવે જાણીએ આપણે જોની વિશે. જોની શું છે, કેવી રીતના જોની અમે લાવ્યા હતા, જોની વિશે જાણીએ. તો આ છે અમારો જોની. બહુ ભોળ્યો કૂતરો છે, બહુ ડાયો કૂતરો છે. અને બેલાથી સખત આની ફાટે છે. બેલા હોય અને ખાવાની મજાલ થાય છે કે આ વ્યક્તિ ખાઈ શકે એટલો બીવે છે બેલાથી જોની. બટ અમારો બહુ ડાયો કૂતરો છે. આને અમે લોકો 2020માં લાવ્યા હતા. કમ્પ્લીટ લોકડાઉનમાં અમે આને લાવ્યા હતા. બહુ નાના નાના હતા. જૂન અને જોની બંને ભાઈઓ હતા. બટ અનફોર્ચ્યુનેટલી જૂનની ડેથ થઈ ગઈ. એને ગેસ્ટ્રો થઈ ગયો હતો અને જોની બહુ એકલો પડી ગયો હતો. બટ બેલાએ એને બહુ સપોર્ટ આપ્યો. અત્યારે બેલા વગર જોની નથી રહી શકતો અને જોની વગર બેલા નથી રહી શકતી. એટલે અમારા ઘરનો કોઈ સોલ હોય તો એ અમારો જોની છે, જે બહુ ડાયો કૂતરો છે. અમારો બહુ સમજદાર કૂતરો છે. અને લેબ્રાડોર એવી બ્રીડ છે જે બહુ સમજદાર ફેમિલી ડોગ છે. તો આ છે જોની. તો આ સાકળ આપણે લઈએ છીએ તો એનો મતલબ એવો થાય છે કે બેને બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો બેલા જોની આવ અહીંયા. હવે બે વચ્ચે થોડોક ઝઘડો થશે કે પહેલા હું બાંધીશ, પહેલા હું બાંધીશ, પહેલા હું બાંધીશ. ચાલો બેલા અહીંયા જોની. અરે ઉભી રે. અરે શું કહેશો અમારા ડોગી બેલા અને જોની વિશે? તમે બંને બાળકોને બહુ સારી રીતે સાચવો છો અને પરમકૃપાળુ પરમાત્મા તમને શક્તિ આપે અને તાકાત આપે કે તમે આ રીતે જ સાચવતા રહે. પણ તમે એ કહો કે અમને બે બહુ હેરાન બહુ કરે છે, એના માટે અમે શું કરીએ? કારણ કે બાળકો છે. હા તમે બાળકો હતા ત્યારે તમે તમારા મા બાપને હેરાન નહોતા કરતા? જોયું ને અંકર કેટલો સ્માર્ટ આન્સર આપ્યો. ઇનશોર્ટ એ બાળકો છે. તો હવે બાળકો તો મસ્તી તોફાન કરવાના જ છે. ફાઇનલી ટાઈમ થઈ ગયો છે બંનેનો બહાર ફરવાનો. સો
સોસાયટીમાં નવું ડોગ આવી ગયું છે એટલે જોનીને થોડી ઇનસિક્યોરિટી ફીલ થાય છે. બેલાને ગમે છે ડોગી, બટ જોનીને એના પર ગુસ્સો છે. ચાલો બેલ્ટમાં બાંધવાનું જોનીને વધારે મજા આવે છે, પણ બેલાને બિલકુલ રસ નથી. જુઓ તમે તો અત્યારે ટાઈમ થઈ ગયો છે બંનેનો બહાર બેસવાનો. રોજ 5:30-6 આ બંને બહાર બેસે છે, અહીંયા બેસશે, આમથી આમ જોશે. નવા જે ડોગી હોય છે એમની સાથે વાવ 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 એવું બધું કરે છે. આ જોઈએ હવે આ શું કરે અહીંયા. તો આ છે બંનેનો ફેવરેટ ટાઈમ પાસ, કેલ્શિયમ હડ્ડી. પ્યોર વેજ છે, નોનવેજ નથી. ફ્રી ટાઈમમાં બંને આ જ ખાય છે. તો અત્યારે થઈ રહ્યા છે જોની અને બેલાના રાઈસ તૈયાર. બંને ખાવા પીવાના બહુ ચૂઝી છે. રોયલ કેનિન એમને વધારે ભાવે છે. દહીં અને રાઈસ ઘણી વખત નથી ખાતા, બટ લેસ સી આજે ખાય છે કે નથી ખાતા. જે લોકો ડોગ લવર છે, જેમની ઘરે ડોગી છે, ને ખાસ એક વાત કહેવાની કે મિલ્ક ડોગીને ક્યારેય ન આપવું. 1-2 મહિનામાં એક વાર તમે આપો તો ચાલે, બાકી ડોગીને મિલ્ક ક્યારેય નહીં આપતા. તમે એને દહીં આપી શકો છો, દહીં એમના માટે બહુ સારું છે, બટ મિલ્ક ક્યારેય ડોગીને ન આપવું જોઈએ. ડોગીના હેલ્થ માટે મિલ્ક હાનિકારક હોય છે. તો ડોગીનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. બહુ જ એક્સાઇટેડ છે એ લોકો જમવા માટે. મમ્મીનો ફોન આવી ગયો છે. ઘણી બધી સોસાયટીમાં ડોગીઝને લઈને બહુ બધા રૂલ હોય છે, જેમ કે સોસાયટીની અંદર તમારી પાસે ડોગ છે તો ઘરમાં જ રહેવું જોઈએ, બહાર ન નીકળવું જોઈએ. ડોગીને તમે બહાર કાઢો છો તો તમારે એને બેલ્ટ પહેરાવીને જ બહાર નીકળવા, ડોગી ગમે ત્યાં પોટી કરે છે તો આ કરવાનું તે કરવાનું, એવા વગેરે વગેરે ઘણા રૂલ હોય છે. પણ જેમની ઘરે ડોગી હોય છે એને ગભરાવાની જરાય જરૂર નથી. ઇન્ડિયન પેનલ કોડ મુજબ એવા કોઈ પણ ધારા નથી નીકળ્યા કે ડોગીઝને તમે સોસાયટીની અંદર રહેવા ના દઈ શકો કે સોસાયટીની અંદર તમે ઘરમાં ન રાખી શકો, એવા કોઈ કાયદા નથી. બટ હા, એક વાત છે કે તમારો ડોગી સોસાયટીમાં રહેતું હોય છે અને શીટ કરે છે ગમે ત્યાં, પીપી કરે છે, તો સાફ કરવાની જવાબદારી તમારી હોવી જોઈએ છે. તમારી પાસે ટીશ્યુ હોવા જોઈએ જ્યારે તમે તમારા કૂતરાઓને બહાર લઈ જાઓ છો ત્યારે. અને એ લોકો પોટી કરે છે કે પીપી કરે છે, તમારે એ ટીશ્યુથી સાફ કરી લેવાનો. બાકી એવો કોઈ રૂલ નથી કે એવો કોઈ કાયદો નથી કે તમે સોસાયટીની અંદર કૂતરાઓને ના રાખી શકો કે તમે ઘરમાં જ રાખી શકો છો, બહાર ન કાઢી શકો, એવા કોઈ રૂલ નથી. ફરવા માટે બહાર લઈ જાઓ, તમે સોસાયટીમાં ન ફેરવો, એવા કોઈ રૂલ્સ જ નથી. તમે ઘરમાં સોસાયટીમાં રાખી શકો છો, સોસાયટીમાં ફેરવી પણ શકો છો. ભાઈ સોસાયટીમાં આવો પ્રોબ્લેમ ચાલતો હોય છે તો મને ઇનબોક્સમાં કમેન્ટ કરજો, આપણે જરૂર એમના માટે લડશું, લડત આપશું એન્ડ સુધી. હા, અને બીજું, અમારી સોસાયટીમાં બહુ સારા રૂલ્સ છે. અમારી સોસાયટી બહુ સારી છે, અને મેઇન વાત તો એ છે કે અમારી સોસાયટીમાં ઘણા બધા ડોગી ફરે છે, ઘણા ડોગ લવરો છે, તો અમારી સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ નથી. બટ બીજા કોઈ પણ સોસાયટીની અંદર આવા પ્રોબ્લેમ હોય તો અમને જરૂર મેસેજ કરજો. હવે મારા ડોગીઝના નાનપણની યાદોના અમુક વિડીયોઝ મારી પાસે છે, તો એ વિડીયોઝ તમને બતાવું કે જોની નાનપણમાં કેવો હતો અને બેલા નાનપણમાં કેવી હતી, એ વિડીયો જોઈએ આપણે. શ્યોર તમારા બધાના મનમાં એક પ્રશ્ન ઉઠતો હશે કે આ લોકો જ્યારે ઇવેન્ટમાં જાય છે કે આઉટડોર જાય છે કે ગુજરાતની બહાર જાય છે ત્યારે ડોગીઝનું શું થાય છે. તો ત્યારે મારા બંને ડોગી, મારો ભાઈ નાનો છે વરુણ, એમની પાસે રહે છે. મેઇન વાત એ છે કે અમે લોકો એટલી બધી ઇવેન્ટ કરી નાખ્યું છે કે એટલા બધા આઉટડોર ગયા છે કે એ ડોગી હવે મારા ભાઈ વગર રહેતા નથી. તો મારો ભાઈ જ્યાં પણ જાય છે જોની અને બેલા એની પાછળ પાછળ જાય છે. તો એ સીન તમને બતાવું.
અમારા ઘરની ગુંડી છે, અમારા ઘરની ગુંડી છે, ગુંડી મસ્તીથી સુતા છે બે. જોની બેલા, જોની બેલા, ઓહ બેલા જાગી, જિંદગીમાં પહેલી વખત બેલાને નામથી બેલા જાગી ગયો. ઓહ બાકી આ લોકો બે જ્યારે સૂતા હોય ને ત્યારે કોઈની મજાલ નથી કે કોઈને ઉઠાવી શકે આ લોકોને. જોની બેલા, જોની બેલા નથી ઉઠા, જોઈ ઉઠાડો એને. હા તરુણ થી ઉઠી જશે. ઓહ માય ગોડ, આ નવું નવું ટેબલ છે. બેલાએ દાંત મારી મારીને ટેબલની વાટ લગાડી દીધી. મારો ડાયામાં ડાયો કોઈ ડોગી હોય તો આ છે જોની. જોની બેટા આવડી કહો, પપ્પી આપ, પપ્પી આપ.